યોગી આપણા વાત કરે છે, આપણા કેટલા પુણ્ય તારે આ સત્સંગ મળ્યો, નહીં તો વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધી હોત તો ખામી રહી જાત. આપણે મર્યા પછી ક્યાં જઈશું? જો આ મોટર ગાડી બંગલા એ તો બધું આપી શકત, અને એવું નથી કર્યું મહારાજે સ્વામી બાપા કે અમે આમ પતાવી દીધું નથી, અને આપણે મોટા મોટું કામ કર્યું છે. ત્યારે આ સત્સંગ મળ્યો, નહીં તો વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધી હોત, ક્યાંય ઠેકાણ પડી ગયા હોત. તો અનંત જન્મથી તો આપણે આ કરતા આવ્યા છીએ મોટર, પણ એટલું આપીને પતાવી દીધું નથી ટૂંકમાં કહેવાય. અને જે ઈચ્છા રાખતા હોય તો મોટી ખોટ છે. આપણે મર્યા પછી ક્યાં જઈશું તે મૂંઝવણનો પાર ન રહેવાત. મોટા મોટાને પણ મૂંઝવણ હોય, એટલે આ લોકના મોટા કહેવાતા હોય, પણ એને મર્યા પછી ક્યાં જઈશું એ કોઈ નિશાન પડતો નથી. કોઈને ખબર નથી ક્યાં જઈશું, શું થશે, કેમ. આખી દુનિયા અને મોટા મોટા તો વધારે મજા આવે છે. એ અંત સમય આવે ને ત્યારે ખબર પડે, એમ બાકી ખબર ના પડે. તો મોટા મોટા તો ખરેખર મૂંઝાય છે. પૂછીને તપાસ કરી જુઓ, સ્વામી કે પૂછીને તપાસ કરી જુઓ, એમને નથી કહેતો. ખરેખર તો આપણે કેટલા મોટા ભાગે મહારાજ સ્વામીએ આપણે ટૂંકમાં પતાવી દીધું નથી, પણ ઊંડાણમાં ખરેખર સત્સંગનો મર્મ ત્યાં સુધી લઈ જવાનું છે. આપણને મોટાનો આશરો મળી ગયો છે. મોટા એટલે કેટલા મોટા, જેનો પાર ન કહેવાય એવા મોટા મળ્યા છે. આપણને મોટાનો આશરો મળી ગયો છે. પછી ગરીબ દેખાઈએ, લોકની દૃષ્ટિમાં દુઃખી દેખાઈએ, પણ ટેક જબરી છે. આ લોકની દૃષ્ટિએ આપણે ગરીબ દેખાઈએ, અને મહારાજે રાખ્યા છે એવા આપણને મોટો માસ્ટર પ્લાન છે, એમાં આપણને લઈ જવા છે. એટલે આ લોકની દૃષ્ટિએ આ લોકમાં તો આ દેહ ધર્યો છે, એટલે ઝટપટ ઝટપટ પતાવી દેવાનું. પણ મૂળ તો આપણે સત્સંગનું ઊંડાણમાં લઈ જવાની વાત છે. પણ ટેક જબરી છે, તો સર્વશાસ્ત્રના પારને પામ્યા છે. ટેક જબરી છે એટલે મહારાજ સ્વામીને ટેક જબરી છે, તો સર્વશાસ્ત્રને સારને પામ્યા ગયા છે. એટલે ટેક જબરી રાખી મહારાજ સ્વામી સિવાય બીજું કાંઈ રહેવું ના જોઈએ. તો એવી ટેક હોય તો આપણે બધું પામી ગયા છે, છતી દેહ પામી ગયા છે. પણ ટેક જબરી છે, સરસ શાસ્ત્રના પારને પામ્યા છે અને અર્થ પણ સમજી ગયા છીએ. તમે કોઈ
કોઈને પૂછીએ આપણે આ હરિભક્તોને, પણ એને કાંઈ આવડે નહીં, બોલતાય ના આવડે, પણ એ તો બધું પામી ગયા છે, મારા સ્વાય મળ્યા એટલે અને સમજી ગયા છે, એટલે એને કાંઈ બાકી રહેતું નથી. અને આ લોકોની દ્રષ્ટિએ બધું દેખાય. મધ્યના 66માં લખ્યું છે, જેને ભગવાન સાક્ષાત મળ્યા તેને જીવતા શી પ્રાપ્તિ અને મુવાકળી શી પ્રાપ્તિ. જેને સાક્ષાત ભગવાન મળ્યા છે એટલે ઉધારા નથી, રોકડી વાત છે. જેને સાક્ષાત શ્રીજી મહારાજ સ્વામી મળ્યા એને છતી દે શું પ્રાપ્તિ અને મુવા કેળે શું પ્રાપ્તિ લખ્યું છે. જેને ભગવાન સાક્ષાત મળ્યા તેને જીવતા શી પ્રાપ્તિ અને મુવા કેળે શી પ્રાપ્તિ. મહારાજ કહે છે કે પ્રથમ તો કથા વાર્તા, કથા તો કથા વાર્તામાં તો બધું આવી જાય, કથા વાર્તા કરવી જ, એમાં ચૂક ન રાખે. મહારાજ કહે છે કે પ્રથમ તો કથા વાર્તા કરતા થતાં રાત્રિ દિવસ નિર્ગમન થાય, રાત દિવસ કથા વાર્તા. અને જો ખરેખર સમજાય તો બીજું કરવાનું શું છે? કથા વાર્તામાં ભગવાનના ગુણગાન ગાય, ભક્તોના ગુણગાન ગાય, અને કોઈ અને આ ભાવ ગુણા એ કથા વાર્તા કહેવાય જ નહીં, એ તો ગંદકી, અતિ ગંદકી કહેવાય. બીજું અધર્મનો ત્યાગ કરી ધર્મમાં રહેવાય, અધર્મનો ત્યાગ કરી ખરેખર એ વૃત્તિ થાય. ઉપર ઉપરથી નહીં કે એના ધર્માંશ પ્રધાન થાય, એને ગમે ધર્મ પાળવાનું ગમે. ત્રીજું પોતાના સ્વરૂપનું બ્રહ્મરૂપે દર્શન થાય. અત્યારે આપણે જીવ દશામાં છે, પણ એવી કથા વાર્તા સચોટ જોરદાર કરે તો એ દેહને આત્મા નોખા થઈ જાય. એટલે જેમ તલવાર જ્ઞાન નોખા ખકડે, પછી એક જ તલવારમાં રહે, પછી એવી રીતે એ સમજણ કેળવે, એ જબરજસ્ત સમજણ આવે એટલે કોઈ દુઃખ સુખ ગમે ગણે નહીં. જેમ કૂવા ગારીએ, જેમ કૂવો ગારીએ ત્યાં પ્રથમ ભીનું આવે. પહેલાં કૂવો ગારીએ તો પ્રથમ પહેલાં ભીનું આવે, પછી રેતી આવે, અને પછી પાણી આવે. કથાવાર્તા અખંડ થયા કરે તે ભીનું કહેવાય, કથાવાર્તા અખંડ થયા કરે તે ભીનું કહેવાય. દોષમાં તો ટળી જાય તે રીતિ આવી, દોષમાં ટળી જાય એ રીતિ આવી, અને બ્રહ્મપુરે વર્તા આવડે અને મૂર્તિ મળી જાય તે પાણી આવ્યું કહેવાય. ચોખ્ખું ચડ સરસ સરસ મજાનું પાણી આવે. એટલે સ્વામી કહ્યું એ આ બધી માંથી આપણે પસાર થવાનું છે, બેસી રહેવાનું નથી. આવી પ્રાપ્તિ થઈ છે એટલે આ બાજુ પ્રયાણ કરવું પડે, બેસી રહેવાનું નથી. અને પ્રાપ્તિ માટે આપણે મંડી પડવા, પ્રાપ્તિમાં તો ઘણું બધું આવી જાય. અને બ્રહ્મવર્તા આવે અને મૂર્તિ મળી જાય તે પાણી આવ્યું કહેવાય. સંત દ્વાર છે,
ભીતમાં માથું મરાય છે, ભીતમાં માથું મરાય છે ના, દ્વાર જોઈએ, મોક્ષનું દ્વાર સંત છે, બધાએ મોક્ષનું દ્વાર સંત છે. સ્વયં મહારાજની જય.